નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી વખત શ્રી પીએમ સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હું રાઠોડજનક સ્વાગત કરું છું. હવે આજે આપણે ધોરણ 9 છેલ્લા જોઈએ, છેલ્લા લેક્ચરની અંદર આપણે જોઈએ તો સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 9ની વિશે છે આપણે અભ્યાસ કરતા, જેમાં સૌથી પહેલાં આપણે મૂળભૂત હકો વિશે માહિતી મેળવી હતી. સાથે સાથે છેલ્લા લેક્ચરની અંદર મૂળભૂત ફરજો, જે ઈસવીસન 1976ના સુધારા દરમિયાન જે મૂળભૂત હકોની સાથે આ મૂળભૂત ફરજોનો જે સમાવેશ કરવામાં આવેલો હતો એનો પણ છે આપણે જે મુખ્ય 11 જે મૂળભૂત ફરજો હતી તેની વિશે છે આપણે અભ્યાસ કર્યો હતો. અને ભારતના નાગરિક તરીકે આપણે કેવી કેવી મૂળભૂત ફરજોનું પાલન કરવું ફરજિયાત છે તેનો આપણે છે એના વિશે આપણે અભ્યાસ કર્યા હતા. હવે આજના લેક્ચરની વાત કરીએ તો એની અંદર છેલ્લો ટોપિક આવે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું, એમાં કઈ કયા સિદ્ધાંતોનો સમાવેશ થાય છે તેની વિશે છે આજે આપણે જોવાનું છે આજના લેક્ચરમાં. તો એની અંદર આપણે સૌથી પહેલાં આપણે જોઈએ કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એના અંદર આપણે ટાઇટલની અંદર આપણે જોઈએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? હવે આમ જોઈએ તો બંધારણની અંદર ભાગ 4ની અંદર આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણની અંદર કરવામાં આવેલો છે. જ્યારે બંધારણની રચના થઈ એ સમય દરમિયાન ભાગ 4ની અંદર આ ભારતના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ છે એ કરવામાં આવેલો છે. તો એની અંદર આપણે સૌથી પહેલો અગત્યનો પ્રશ્ન બને કે બંધારણના કયા ભાગમાં, ભારતના બંધારણમાં ભાગ 4માં આ સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો સૌથી અગત્યનો પ્રશ્ન બને આપણા માટે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કયા ભાગમાં કરવામાં આવેલો છે? તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણની અંદર ભાગ 4માં આ સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે આપણે જોઈએ કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું. તો આમ જોઈએ તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય હેતુ શું છે? તો એનો મુખ્ય માર્ગદર્શક આપવાનો મુખ્ય હેતુ આર્થિક, સામાજિક અને રાજકીય એકતા જળવાઈ રહે એ માટે છે ખાસ કરીને એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. જેની અંદર તમે જુઓ કે આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર રાજ્ય સરકારને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં, કોને કોને, કેન્દ્ર અને રાજ્યને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કયા કયા નીતિઓ ઘડવી એ અંગે માર્ગદર્શક આપે છે. તો સૌથી પહેલો અગત્યનો પોઈન્ટ અહીંયા બને આપણા માટે કે કેન્દ્ર અને રાજ્યને અલગ અલગ નીતિઓમાં કઈ બાબતમાં કયો નીતિઓ ઘડવી, કયોનો ઉદ્દેશ શું, ઘડીને એની પાછળનો ઉદ્દેશ શું છે એ મેળવ ઉદ્દેશ મેળવવા માટે આ રાજ્યનીતિ છે એ માર્ગદર્શક સિદ્ધાંતોની રચના કરવામાં આવી છે. હા, આ સિદ્ધાંતો છે એ માર્ગદર્શક સિદ્ધાંતો છે, પરંતુ કેન્દ્ર અને રાજ્યએ તેનો અમલ કરવો ફરજિયાત નથી. કારણ કે એ ખાલી ઉદ્દેશ આપે છે, માર્ગદર્શન આપે છે કે કેન્દ્ર અને રાજ્યએ નીતિ વિષયક ક્ષેત્રોમાં જુદા જુદા જે નીતિ વિષયક ક્ષેત્રો હોય છે, માનો કે શિક્ષણ ખાતું હોય છે, કે પછી પાણી પુરવઠાનું ખાતું હોય છે, આવા જે નીતિ વિષયક ક્ષેત્રો છે એ ક્ષેત્રોની અંદર પોતે કેવી કેવી નીતિઓ ઘડવી છે એનો માર્ગદર્શક આપે છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે, પરંતુ આ માર્ગદર્શક છે તો એનો રાજ્ય છે ફરજિયાતપણે અમલ કરવો એવું ફરજિયાત છે નહીં. તો કેવી બાબતોની અંદર આ ફરજિયાત છે, તો એની અંદર જોઈએ, પરંતુ નીતિ વિષયક ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને, જોયું, કેન્દ્રમાં રાખીને જ્યારે નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જુદી જુદી નીતિઓ વિષયોમાં જે નીતિઓ ઘડવામાં આવે છે એનો સિદ્ધાંતો માર્ગદર્શક આપે છે તો એનો અમલ ફરજિયાત નથી, પરંતુ નીતિ ઘડતરમાં કેન્દ્રને ઉદ્દેશીને જ્યારે એનો ઘડતર કરવામાં આવે છે નીતિઓનું, ત્યારે એનો અમલ કરવો રાજ્યની એક નૈતિક ફરજ છે.
તો આપણે જાણીએ છીએ કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે રાજ્યને જુદા જુદા નીતિ વિષયકોમાં જુદી જુદી કઈ કઈ નીતિઓ ઘડવી તે અંગેનું માર્ગદર્શન આપે છે, એટલા માટે તેને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહે છે. હવે એનો ઉદ્દેશ ખાસ કરીને શું? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મહત્વનો ઉદ્દેશ જોઈએ તો રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. આપણે પ્રશ્ન પૂછાય એક માર્ક્સની અંદર કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ શું? તો આર્થિક, સામાજિક અને રાજકીય સમાજ રચના. આર્થિક, સામાજિક અને રાજકીય સમાજ રચના સ્થાપવાનો ઉદ્દેશ, એનો મુખ્ય ઉદ્દેશ છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો. ખાલી માર્ગદર્શક આપે છે, પછી તમારે એનો અમલ કરવો કે નહીં એ રાજ્ય ઉપર અને એક કેન્દ્ર ઉપર આધારિત છે. રાજનીતિના સિદ્ધાંતોનો ઉદ્દેશ શું છે મુખ્ય? આ રાજનીતિના સિદ્ધાંતોનો ઉદ્દેશ શું? તો કે ખાલી માર્ગદર્શન આપે છે કે તમે આવા આવા ક્ષેત્રોની અંદર આ નીતિઓ બાબતે આ તમે ઉદ્દેશ કરીને એના કાયદાઓનું કે એવી નીતિઓનું તમે પાલન કરી શકો. પછી અમલ કરવો કે ન કરવો એ કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપર આધારિત છે. ખાલી સિદ્ધાંતોનો ઉદ્દેશ માર્ગદર્શક કરવાનો છે અને સાથે સાથે આર્થિક, સામાજિક અને રાજકીય સમાજ રચના જળવાઈ રહે એ એક રાજ્યનીતિના માર્ગદર્શકનો મુખ્ય ઉદ્દેશ છે. સાથે સાથે આપણે જોઈએ તો રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે. જ્યારે રાજ્ય ઘડે, જ્યારે રાજ્યો કોઈપણ નીતિ કે કાયદાઓનું પાલન કરે કે ઘડે, તો એ સમય દરમિયાન એ કાયદાના પાયામાં આ માર્ગદર્શક સિદ્ધાંતોનો સૌથી પહેલો છે એ ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. જેની અંદર આપણે જોઈએ તો કેટલાક હકોનો સમાવેશ બંધારણના મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે જેમ આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યા છે. કેટલાક હકો એવા હતા માનવીના નાગરિક તરીકે કે એના મૂળભૂત હકોનો સમાવેશમાં કરવામાં આવતા હતા, પરંતુ અમુક સંજોગોના કારણે બીજા ઘણા બધા હકો હતા જેનો સમાવેશ છે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની અંદર કરવામાં આવેલા હતા. જે જેમ રાજ્ય વ્યવસ્થામાં સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હકો આપના જોવાનો બંધારણ સભાનો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેમનું મહત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો કહ્યા છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે. તો આપણને ખાસ એક પ્રશ્ન એવો પૂછાય કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ સિદ્ધાંતોને દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે એવું બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે. તો ખાસ એક પ્રશ્ન પૂછાય આપણા માટે કે કયા સિદ્ધાંતોને દેશના પાયા શાસનના પાયારૂપ સિદ્ધાંતો ગણવામાં આવ્યા છે? તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે એવું છે એવું બાબા સાહેબ આંબેડકરે કહેલું છે. અને સાથે સાથે હવે આપણે જોઈએ તો એની અંદર તમારે કઈ બાબતોનો સમાવેશ થાય છે. હવે એની અંદર સૌથી પહેલા આવે છે આ સિદ્ધાંતોને છે માર્ગદર્શક સિદ્ધાંતોને પાયારૂપ સિદ્ધાંતો શા માટે કહેવામાં આવ્યા છે? તો કે દેશ કે રાજ્ય જ્યારે કોઈપણ કાયદાઓનું, કોઈપણ નીતિઓનું ઘડતર કરે તો એ નીતિઓનું ઘડતર જે કરવામાં આવે છે એના પાયામાં સૌથી પહેલા આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવે છે, માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાને લેવામાં આવે છે. એટલા માટે દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો એટલે કે જે નીતિઓ કાયદાઓ ઘડવામાં આવે છે એ તમામ નીતિ અને કાયદાઓના પાલનની અંદર પાયાના સિદ્ધાંતોમાં આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને સૌ પ્રથમ ધ્યાને લેવામાં આવે છે. અને એટલા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો કહ્યા છે. તો આ એક માર્ક્સની અંદર ખાસ આપણે યાદ રાખીશું. હવે એની અંદર આ સિદ્ધાંતોની અંદર
કેટલાક અલગ અલગ સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, વિવિધ પ્રકારના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો એની અંદર સૌથી પહેલો અગત્યનો છે આર્થિક નીતિ, આર્થિક આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો। હવે આર્થિક નીતિઓમાં આ રાજનૈતિક બાબતના સિદ્ધાંતો છે એ કેવો કેવો અગત્યનો ભાગ ભજવે છે તેની વિશે છે આપણે જોઈએ કે આ સિદ્ધાંતોની મહત્વ શું, સિદ્ધાંતોનું મહત્વ શું છે। આ જે સિદ્ધાંતો છે એની અંદર તમે જુઓ કે આ રાજનીતિની રાજનીતિઓની બાબતમાં આ રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો કેવા પાયારૂપ સિદ્ધાંતો બને છે, એનું મહત્વ શું છે તેની વિશે આપણે જોઈએ। તો એમાં સૌથી પહેલા જોઈએ કે સૌ પ્રથમ નાગરિકનું મહત્વ, કલ્યાણ અને શ્રેય સદાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું। ભૌતિક સંસાધનો જે હાલના સમયની અંદર માનવી પોતાની જીવન જરૂરિયાતો પૂરી પાડવા માટે જે ભૌતિક સંસાધનોનું છે એ પોતે ઉત્પાદન કરે છે, ભૌતિક સંસાધનોનો ઉપયોગ કરે છે, એ તમામ ભૌતિક સંસાધનોનું અને સાથે સાથે ભૌતિક સંસાધનોની માલિકીનું અને અંકુશનું છે એ પોતે વિતરણ કરવું, એટલે કે સમાન દ્રષ્ટિકોણ રાખીને, સમાન કલ્યાણની ભાવના રાખીને એ ભૌતિક સંસાધનોનું વિતરણ તમારે અંકુશ રાખીને કરવું પડે। તો સૌથી પહેલી આર્થિક બાબત કઈ હતી, તો કે ભૌતિક સંસાધનોનું ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશોનું વિતરણ। ખાસ યાદ રાખજો, આર્થિક નીતિઓના સંદર્ભમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું ફાળો આપે છે, તો એની અંદર જોઈએ છે કે ભૌતિક સંસાધનોની માલિકી, વિતરણ અને અંકુશનું વિતરણ કરવું। ભૌતિક સંસાધનોની માલિકીનું વિતરણ તમારે છે એક માલિકી તરીકે અને સાથે સાથે અંકુશનું વિતરણ તમારે કરવું પડે છે। સાથે બીજો ટોપિક જોઈએ, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગમાં કેન્દ્રીકરણ ન થાય તેવી અર્થવ્યવસ્થા રચવા પ્રયાસ રાજ્ય કરશે। શું કીધું એણે, સંપત્તિ અને ઉત્પાદનનું જે સંસાધનનું, સંપત્તિ અને ઉત્પાદનની બાબતમાં જે સંસાધનોનું ચોક્કસ ઉત્પાદન કરવામાં આવે છે એ કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગ પૂરતું જે ઉત્પાદન કરવામાં આવે છે એવું ન બને એની રાજ્ય ખાસ તકેદારી રાખવાની છે। કેન્દ્રીકરણ આવ્યો છે શબ્દ, તો કેન્દ્રીકરણ એટલે શું આપણે પહેલા સમજી લઈએ, તો કેન્દ્રીકરણની અંદર જુઓ કે કોઈ પણ સત્તા અથવા સંસાધનોનું ઉત્પાદન કરવામાં આવે કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગો પૂરતું ઉત્પાદન કરવામાં ન આવે અથવા ચોક્કસ વર્ગો કે સમૂહ પૂરતું ઉત્પાદન થઈ જાય એવું ન બને એનું રાજ્ય ખાસ તકેદારી રાખવાની છે। એની અંદર કેન્દ્રીકરણ શબ્દ આવ્યો છે, તો કેન્દ્રીકરણની સાથે આપણે વિકેન્દ્રીકરણ એટલે શું તે પણ જોઈ લઈએ। તો કેન્દ્રીકરણ એટલે શું, તો કે કોઈ પણ સ્વતંત્ર રાષ્ટ્રની સત્તાનું વહીવટનું રાજ્ય। વિકેન્દ્રીકરણનો અર્થ સમજો પહેલા, કે કોઈ પણ સ્વતંત્ર રાષ્ટ્રની સત્તાના વહીવટનો રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત વચ્ચે વહેંચણી કરવામાં આવે તેને સત્તાનું વિકેન્દ્રીકરણ કહે છે। રાષ્ટ્રમાં જે સત્તા ભોગવવામાં આવે છે એનું વહીવટની જે કામગીરી છે તે તમારે સૌથી પહેલાં રાજ્ય ક્ષેત્રે આવે, એ પછી રાજ્યની નીચે તાલુકા જિલ્લા ક્ષેત્રે આવે, જિલ્લા ક્ષેત્રની નીચે તાલુકા ક્ષેત્રે આવે અને તાલુકા ક્ષેત્રની નીચે ગ્રામ પંચાયત આવે। કહેવાનો મિનિંગ શું, એક સળંગ ન્યાય વહીવટી સત્તાનું એક સૂત્ર જળવાઈ રહે એ કામગીરીની વહેંચણી જે કરવામાં આવે છે એને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે। તો અહીંયા કેન્દ્રીકરણ આવે છે, તો કેન્દ્રીકરણ એટલે શું, તો કે કોઈ પણ સ્વતંત્ર રાષ્ટ્રની સત્તાનો વહીવટ માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર હસ્તક હોય એને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે। વિકેન્દ્રીકરણ એની અંદર જો પહેલાં જોયું તો રાજ્યને સત્તા સોંપવામાં આવે, પછી રાજ્ય એની નીચે તાલુકા જિલ્લાને સત્તા સોંપે અને જિલ્લાની નીચે તાલુકાને સત્તા સોંપે અને તાલુકા નીચે ગ્રામ પંચાયતને સત્તા સોંપે એને વિકેન્દ્રીકરણ કહેવાય। પરંતુ કેન્દ્રીકરણની અંદર સ્વતંત્ર રાષ્ટ્રની જે સત્તા છે એ માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર ભોગવતી હોય છે, તમામ નિર્ણયો કેન્દ્ર સરકાર લેતી હોય છે, તમામ સત્તા કેન્દ્ર સરકારના હસ્તક હોય છે એને આપણે કેન્દ્રીકરણ કહીએ છીએ। એટલે અહીંયા શું કીધું કે કોઈ પણ જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે, સાધનોની વહેંચણી કરવામાં આવે એ માત્ર ને માત્ર કેન્દ્રીકરણ ન હોય,
માત્ર ને માત્ર કેન્દ્રીકરણ ન બને તે જોવાની સત્તા આપણે રાજ્ય સરકારના હસ્તક હોય છે. તો બીજો ટોપિક આ શું બનશે કે સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ સાધનોનું સમૂહ કે વર્ગીકરણ કેન્દ્રીકરણ ન બને. કોઈ સંસાધન, કોઈ સંપત્તિ, સંપત્તિ અને સંસાધનોનું વેચણી બાબતમાં કેન્દ્રીકરણ ન થાય, ન થાય તે જોવાની, તે તે જોવાનું તકેદારી રાજ્ય સરકારની છે. સાથે સાથે હવે જોઈએ ત્રીજી બાબત છે કે પુરુષો અને સ્ત્રીઓ સમાન કામ માટે સમાન વેતન મળે તેવા રાજ્ય પ્રયાસ કરે. એટલે સૌથી પહેલી ત્રીજો પોઈન્ટ કયો આવશે? સમાન કામ માટે સમાન વેતન, સમાન કામ માટે સમાન વેતન. એ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, તમે જો અલગ અલગ ક્ષેત્રની અંદર તમારે અત્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચે છે એ સમાનતા અસમાનતા તમને જોવા મળતી હોય છે. સમાનતા ક્યારેય તમને એક સરખી જોવા મળતી નથી. ઘણી ક્ષેત્રોની અંદર, ઘણી કંપનીઓની અંદર તમે જુઓ કે પુરુષો પણ એક સરખો સમય ભરતા હોય અને સ્ત્રીઓ પણ એક સમય એક સરખું કામ કરતા હોય છે, પરંતુ એનું જે વેતન છે એ ઉપર નીચેનું હશે. ક્યારેક અમુક જગ્યાએ સ્ત્રીઓનું વેતન વધારે હશે તો એની સામે પુરુષનો વેતન ઓછું હશે, તો અમુક જગ્યાએ પુરુષનો વેતન વધારે છે તો એની સામે સ્ત્રીઓનું વેતન ઓછું હશે. બંને એક સરખું કામ કરતા હશે, બંને એક સમય સરખો ફાળવતા હશે, છતાં પણ એ બંને વચ્ચે વેતનની બાબતમાં છે એ ભેદભાવ તમને થતો જોવા મળશે. અને આ ભેદભાવ ન થાય એ જોવાની કાળજી કોની છે? એ રાજ્ય સરકારની છે, અથવા કેન્દ્ર બાબતમાં આવે તો કેન્દ્ર સરકારની છે. એટલે રાજ્ય સરકાર એવું માર્ગદર્શક સિદ્ધાંતો આપે છે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એવો આપે છે કે સ્ત્રી અને પુરુષો સમાન વેતનની બાબતમાં સમાન કામ માટે તમારે એને સમાન વેતન છે આપવું પડે. એવું ખાલી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, એ આર્થિક બાબતની અંદર છે એ પોતે દર્શાવે છે. ચોથું બાબત, કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહેવું. ચોથી બાબત કઈ છે? આરોગ્યની બાબતમાં, આરોગ્યની બાબતમાં કાળજી. આરોગ્યની બાબતની અંદર કામના સ્થળે ઘણી વખત છે એ સ્ત્રી હોય કે પુરુષ, ઘણી વખત પોતે ગંભીર ઈજાથી છે એ પોતે ગંભીર ઈજાથી પોતે એને હાનિ પહોંચતી હોય છે, તો આવી હાનિ ન પહોંચે અને ગંભીર ઈજા થાય તો એના માટે તાત્કાલિક સારવાર થઈ શકે એવા ઉપાયો છે, એવા નિર્ણયો છે ત્યાં કામદાર કરજે એનો માલિક હોય છે એને આવી બધી વ્યવસ્થા છે એને પોતે કરી લેવી જોઈએ. એટલે કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું કે ભાઈ આ આપણી કંપનીમાં કામ કરે છે કે આપણા ઉદ્યોગ વેપારની અંદર કામ કરે છે એમને એટલે હાનિ પહોંચી છે, તો એવી માનવીય પરિસ્થિતિ એને હાનિ ન પહોંચે, અને હાનિ પહોંચી છે તો એના મટાડવા માટેની છે ખાસ કરીને માનવીય પરિસ્થિતિનું છે એવું નિર્માણ કરેલું હોવું જોઈએ. એટલે કે કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી વ્યવસ્થા છે એ કરવામાં આવતી હોવી જોઈએ. સ્ત્રી પુરુષ અને કુમળી વયના બાળકોનું આર્થિક મજૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા કે બિન આરોગ્ય પર સ્થળોએ જોખમી કાર્ય કરવા ન પડે, જેના લીધે થઈને સ્ત્રી પુરુષ અને કોમળી વયના જે બાળકો હોય છે, નાની વયના બાળકો, એને કોઈ આર્થિક, શારીરિક કે પોતાના શરીર મૂર્તું છે એ પોતાને નુકસાન ન થાય એવા કાર્યોથી એમને દૂર રાખવા જોઈએ. તો એના માટે સૌથી પહેલી આર્થિક બાબતની અંદર ચોથી બાબત કઈ છે? તો કે આરોગ્યની બાબતમાં કાળજી છે એ રાખવી જોઈએ. પાંચમી બાબત આપણે જોઈએ કે ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. છેલ્લી બાબત કઈ છે? અહીંયા આપણે જોઈએ કે સંચાલનની બાબતમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. કામદારોની સહભાગીદારી માટે છે એ રાજ્ય પ્રયાસ કરશે. સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. તમે જુઓ અમુક ઘણા એકમો હોય છે
એ બધા ઔદ્યોગિક એકમોની અંદર અને ખાસ કરીને સંચાલનની અંદર પોતે છે એ સહભાગીદારી તમને જોવા મળતી નથી. પછી શું થાય કે તમારે અલગ અલગ વિભાગ કરવા પડે ઔદ્યોગિક એકમોના, અને ઔદ્યોગિક એકમોના અલગ વિભાગ કરવા પડે એટલે કેટલીક એકમોને છે નુકસાન થાય અને કેટલીક એકમોને છે કેટલું ખોટ જતી હોય છે. એટલે રાજ્ય સરકારનો હસ્તક શું અત્યારે આવેલું છે કે ઔદ્યોગિક એકમોના સંચાલનમાં કામગીરી માટે કામદારોની સહભાગીદારી માટે છે રાજ્ય પ્રયાસ કરશે. એટલે જે કાંઈ કામદારો છે તે તમામ સહભાગીદારી સાથે છે પોતે ઔદ્યોગિક એકમોમાં કામ કરે એવો છે સતત રાજ્ય પ્રયાસ કરશે. અને જ્યાં આવી સહભાગીદારી જોવા મળતી નથી તો એવી સહભાગીદારી સ્થપાય એવા ઔદ્યોગિક એકમોની છે ખાસ કરીને સ્થાપના કરે એવો રાજ્ય છે સતત દિવસે ને દિવસે પ્રયત્ન કરવા માટેની ફરજ છે એ રાજ્ય સરકારની છે. અને સાથે આપણે જોઈએ તો કે બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય અને તથા તેનું સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાથે તેવી જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં લખશે. તકો અને સવલતો ઊભી કરવી તેવો રાજ્ય સરકાર પ્રચાર પ્રયત્ન કરશે. શું કઈ બાબતોની અંદર? તો કે બાળકો જે છે એને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય. માનો કે કોઈ પણ ઘરની પરિસ્થિતિ અથવા કોઈ પણ બાળકની પરિસ્થિતિ નબળી છે, બાળકની પરિસ્થિતિ નબળી છે તો એ પોતે એ પરિસ્થિતિ સુધારવા માટે કોઈ પણ નાના નાના જાહેર હોટલોની અંદર, પાનના ગલ્લાની અંદર કે પોતે હોટલોની અંદર છે એ પોતે કામગીરી કરવા માટે જશે તો આવી જગ્યાએ તેમનું શું થશે? શોષણ થશે. શોષણ સિવાય એમની પાસે બીજો કોઈ ઉપાય છે નહીં. શા માટે? કારણ કે એની આર્થિક પરિસ્થિતિ નબળી છે અને એ આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે થઈને પોતે એ પોતાની જાતને શોષણ કરવા માટે જશે. આ શોષણ ન થાય, કોઈ પણ બાળકનું આરોગ્ય પ્રદાન સ્વસ્થ જળવાઈ રહે એ માટે તમારે સતત જઈ પ્રયાસ કરશે. અને તંદુરસ્તીની બાબતમાં ખાસ કરીને તંદુરસ્તી વિકાસ સાથે બાળકનો અને શોષણ ન થાય, બાળકનું આ આર્થિક લાચારીના કારણે કોઈ પણ પરિસ્થિતિની અંદર તેનું શોષણ ન થાય અને સ્વસ્થ અને સ્વતંત્ર રીતે તેની તંદુરસ્તી વિકાસ સાથે એવી ખાસ કરીને તકો અને સવલતો છે એ પોતે ઊભી કરવી પડે. આ તકની અંદર શિક્ષણ પણ આવી જાય, વેપાર પણ આવી જાય, ધંધો પણ આવી જાય, વ્યવસાય પણ આવી જાય, ઉદ્યોગ પણ આવી જાય અને ઔદ્યોગિક એકમો આવી જાય. સાથે સાથે સરકાર દ્વારા જે જાહેર સાહસ એકમોની સ્થાપના કરવામાં આવી છે તે તમામ એકમોનો સમાવેશ જે તકો અને આ સવલતો પૂરી પાડવામાં છે ઊભી કરવી જોઈએ એવો રાજ્ય સતત પ્રયાસ છે એ પોતે કરવો જોઈએ. એ પછી આપણે જોઈએ કે સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કોઈ પણ માનો કે સ્ત્રીઓ પોતે નોકરી કરતા હોય છે તો એ નોકરીની બાબતમાં જ્યારે પોતે પ્રસૂતિ ગૃહ ધારણ કરે છે તો એ સમય દરમિયાન એને એવા સમયમાં છે પોતે રજા છે એને આપવામાં આવતી હોય છે. અને સાથે સાથે કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેચ્યુટી ધારો વગેરે કાયદાઓ માનવી ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવેલા છે. એટલે કે જરૂરી રજાઓ અને રાહતો પૂરી પાડવી, જરૂરી રજાઓ અને ખાસ કરીને બાબતોની અંદર છે એક રાહત પૂરી પાડવા, જરૂરી રજાઓ અને રાહત પૂરી પાડવી. અને એ માટે આ રાહત અને પૂરી પાડવી એ માટે થઈને એને ખાસ કરીને છે જ્યારે પણ સ્ત્રીઓ પ્રસૂતિ ગૃહ સમય દરમિયાન એને ખાસ કરીને જ્યારે નોકરી કરતા હોય છે એ સમય દરમિયાન એને જરૂરી રજાઓ અને રાહત પૂરી પાડવામાં આવતી હોય છે. અને સાથે સાથે એને કેટલાક છે વિમાયક ધારો હોય છે, પછી બોનસ ધારો હોય છે, પ્રસૂતિ રજાનો ધારો હોય છે અને ગ્રેચ્યુટી ધારો વગેરે ધારાઓ છે રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલા હોય છે. હવે કૃષિ અને પશુપાલનોની ઔદ્યોગિક અને ઔદ્યોગિક ધોરણે વિકાસ, કૃષિ અને પશુપાલનની વૈજ્ઞાનિક ધોરણે વિકાસ. કૃષિ અને પશુપાલન ક્ષેત્રે છે એ અલગ અલગ ક્ષેત્રોની અંદર વૈજ્ઞાનિક ધોરણે છે એમાં વિકાસ થતો હોય છે. માનો તમે વિચારો કે આપણે શરૂઆતની સમયની જુઓ કૃષિ અને પશુપાલન ક્ષેત્રે કેવી ખેતી કરવામાં આવતી હતી અને આજના સમયની અંદર તમે જુઓ કેટલો તફાવત તમને જોવા મળે છે.
પેલા હળ બળદગાડું આ બધા સાધનો દ્વારા છે ખેડૂત પોતે ખેતી કરતો હતો, પશુપાલન ક્ષેત્રની અંદર પોતે જે મહેનત કરતો હતો. પરંતુ આજના સમયની અંદર જુઓ, વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્રષ્ટિએ એની સામે અત્યારે એટલા સંસાધનો છે એ આપણે મળી આવ્યા છે, શોધ થઈ ચૂકી છે, જેના લીધે ઓછા સમયની અંદર સૌથી વધારે કાર્ય કરી શકે એવા સાધનો છે એ અત્યારે આપણી સમક્ષ ઉપલબ્ધ છે. એટલે શું કીધું કે કૃષિ અને પશુપાલનની વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થવો જોઈએ, અને સાથે સાથે ગાયો, વાસરડાઓ, અન્ય દૂધાળા પશુઓ, પ્રાણીઓ, ભારોકો, ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ ગધેડા ગાયોની કતલ અટકાવવાનો પ્રયાસ કરશે. આપણે તમે જુઓ, ઘણી વખત તમે સમાચારની અંદર જોતા હશો કે વર્તમાન પત્રની અંદર પણ જોતા હશો કે અહીંયા આ જગ્યાએ ગાયનું છે એ મરણ છે, મૃત્યુ છે એ પોતે કરવામાં આવ્યું છે, ખૂન કરવામાં આવ્યું છે. શા માટે? તો એવી જે કતલ છે એ કતલ વ્યવસ્થા જે અત્યારે આજના સમયની અંદર જોવા મળે છે એ કતલને અટકાવવા માટેનો પ્રયાસ છે એ રાજ્ય સરકારે સતત કરવો જોઈએ. છેલ્લી બાબત છે કે રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમાનતાના કારણે કોઈપણ જરૂરમંદ નાગરિકોને ન્યાય મેળવવા માટે નો તકોનો ઇનકાર કરવો નહીં આવે, ઇનકાર કરવામાં ન આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદાઓ ઘડશે. ખાસ કરીને તમે જુઓ કે રાજ્યમાં સૌને સરખો ન્યાય આપવા માટેની છે એ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો અહીંયા સૌથી પહેલાં જોઈએ રાજ્યને સૌ નાગરિકોને સમાન ન્યાયની તક આપવામાં આવી છે, તક આપવામાં આવે અને સાથે સાથે 6-14 વર્ષના બાળકોને છે એક મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવા માટેની વ્યવસ્થા છે, પણ એ ખાસ કરીને બંધારણની અંદર છે એમની જોગવાઈ કરવામાં આવેલી હતી, જેને આપણે છે એ 2009 સમય દરમિયાન છે એ મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવાની વ્યવસ્થા રાજ્ય સરકાર હસ્તક છે અને એની અંદર બંધારણની અંદર સુધારા દ્વારા છે એ એક આ 11મી મૂળભૂત ફરજ છે એનો ઉમેરો કરવામાં આવેલો હતો. તો આ રાજ્યનીતિના માર્ગદર્શક જે સિદ્ધાંતો છે એને આર્થિક નીતિઓના સંદર્ભે કેવા કેવા સિદ્ધાંતોનો એણે ઉલ્લેખ કરવો જોઈએ એની વિશે છે એણે અહીંયા ઉલ્લેખ કરેલો છે. તો આજના લેક્ચરની અંદર આપણે ખાસ કરીને છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આર્થિક નીતિઓ સંદર્ભે કેવા સિદ્ધાંતોનો ઉલ્લેખ કરેલો છે તેની વિશે છે આપણે અભ્યાસ કર્યો છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજી બાબતની અંદર કેવા સિદ્ધાંતોનો ઉલ્લેખ કરેલો છે તેની વિશે આપણે અભ્યાસ કરીશું. નમસ્કાર.